આ જગ્યાએ બે દિવસ પહેલા સુધી વકીલ હસનનું ઘર હતું. કદાચ તમને આ નામ યાદ ના હોય, પરંતુ આ એ જ વકીલ છે જેમણે ઉત્તરકાશીમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. બુધવારે દિલ્હી વિકાસ પ્રાધિકરણ એટલે કે DDA તેમના ઘરને ધ્વસ્ત કરી દીધું. DDAનું કહેવું છે કે વકીલનું ઘર જે જમીન પર બનેલું હતું તે સરકારી જમીન હતી, પરંતુ વકીલ હસનનો દાવો છે કે તેમના ઘર ઉપર કાર્યવાહી કરતા પહેલા તેમને કોઈ નોટિસ નથી પાઠવવામાં આવી. આ ઘર જે બે દિવસ પહેલા આબાદ હતું તે આજે કાટમાળમાં વિખરાયેલું જોઈ શકાય છે. DDAએ આ જમીનનો ઘેરો નાખ્યો અને એક દિવાલ પણ ઊભી કરી દીધી છે. ઘરના તૂટેલા ફૂટેલા સામાન વચ્ચે એક તાડપત્રી નીચે બેઠેલા વકીલ હસન જણાવે છે કે બુધવારે શું શું થયું હતું. મેરા આને સે પહેલે ઇન લોગોને ઇસ તરીકે સે ઇસ પે મતલબ ગેટ પે ઇસ તરીકે જો મેરા મેઇન ડોર હે ઉસે ઇસ તરીકે સે તોડા જિસ તોડને પ્રયાસ કે તોડા ભી ઉસકો જિસ તરીકે કોઈ ક્રિમિનલ હોતા હે ઓર ક્રિમિનલ ઘર કો તોડા જાતા હે હથોડી સે ઓર તુમ્હારા જો ગેતી હોતી ઉસે ઇસ તરીકે સે મારા ગયા કે લડકે બચ્ચે હમારે લગ કે ભી ખડે લેકિન ઉન લોગોને ઇસ ચીઝ કી બિલકુલ પરવાહ નહીં કી કે પીછે લગે હુએ હૈ ઉનકે ભી ચોટ લગ સકતી હૈ કુછ ઉનકે સાથ ભી ઘટના ઘટ સકતી હૈ ઇન્હોને જરા સે ભી પરવાહ નહીં કી હમારે બચ્ચોને બોલા કે ભૈયા એસા હૈ કે હમારે પાપા હૈ ના અભી વહાં સે આયા હૈ ક્યા નામ ઉત્તરાખંડ સે જો 41 લોગ ફસે થે ઉન લોગો બચા કે લેકિન ઇતના સુનને કે બાદ ભી ઉનકે કાન પે કોઈ જૂ નહીં રહી ગઈ હૈ સબસે પહેલે જબ મેં યહાં પે આયા આને કે બાદ જબ મેંને ઉનસે કુછ સવાલ કિયે તો મુજે બદતમીઝી બતા કે મુજે વહાં થાને મેં ઉઠવા દિયા મેરે સાથ મેરા દોસ્ત મુન્ના ભી થા મેરે બચ્ચી ભી થી લડકી ભી થી ઓર મેરા લડકા ભી થા હમે થાને મેં ડાલ લિયા 8 બજે તક કે લિયે ઉસકે બાદ હમારે મકાન કો ડેમોલિશ કિયા ગયા ઓર ડેમોલિશ કરકે હાથ કે હાથ હી ઉન્હોને દીવાર ભી સ્પિટ કરી ગયા. અહીંયા DDAએ પણ પોતાનો પક્ષ રજૂ કરે છે. દિલ્હી વિકાસ સત્તામંડળે કહ્યું કે આ દબાણ હટાવવાની એક સામાન્ય કાર્યવાહી હતી. DDAએ કોઈને નિશાન નથી બનાવ્યો. વર્ષ 2017ની તપાસમાં માલુમ પડ્યું કે વકીલ હસન અને ગોયલ નામની બે વ્યક્તિઓએ આ વિસ્તારની સરકારી જમીનો પર કબજો કર્યો છે જેના પર કાર્યવાહી કરાઈ હતી, પરંતુ તે સમયે પરિવારના સભ્યોએ કાર્યવાહીમાં ખલેલ નાખી હતી. વર્ષ 2022માં પણ દબાણ હટાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સમયે પણ પરિવારે કાર્યવાહી પૂર્ણ નહોતી થવા દીધી. તે બાદ 28 ફેબ્રુઆરીના રોજ DDAએ પોલીસની મદદથી દબાણ હટાવવાનું કામ કર્યું. વકીલ હસન અને તેમના પરિવારને જગ્યા ખાલી કરી નાખવાની સૂચના આપવામાં આવી હતી અને સામાન હટાવી લેવા માટે પણ પર્યાપ્ત સમય આપવામાં આવ્યો હતો. અમને એ વાતની જાણકારી નહોતી કે ઉત્તરકાશીમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં વકીલ હસનની પણ ભૂમિકા હતી. આ વાતની જાણકારી મળ્યા બાદ અધિકારીઓએ વકીલ હસન અને તેમના પરિવાર માટે એક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરી હતી, પરંતુ વકીલ હસને મદદ લેવાની ના પાડી દીધી હતી. તો બીજી બાજુ વકીલ હસનનો આરોપ છે કે તેમને નિશાનો બનાવવામાં આવ્યા છે. પૂરી DDA લેન્ડ પે પૂરી કોલોની કો આપ હટાઈએ સ્પેશિયલ મેરી પ્લોટ કે ક્યું ટાર્ગેટ કે જા રહા હે. હસન જણાવે છે કે જ્યારે તેઓ ઉત્તરકાશી રેસ્ક્યુ ઓપરેશન થી પરત ફર્યા હતા તો સાંસદ મનોજ તિવારીએ તેમની મુલાકાત કરી હતી અને તે સમયે તેમના ઘરની સલામતીનું આશ્વાસન પણ આપ્યું હતું. ઓર યે ટાર્ગેટ ભી તબ કે જા રહા હે જબ હમારે સાંસદ જી હે મનોજ તિવારી જી ઉન્હોને ભી મુજે આશ્વાસન દિયા થા ઓર હમારે જો પ્રદેશ અધ્યક્ષ હે વિરેન્દ્ર સચદેવા જી ઉન્હોને ભી મુજે આશ્વાસન દિયા કે આપકા મકાન તોડા જાયેગા સર આપકા મકાન બનાયા જાયેગા ઓર હમ ઇસે ખડા હોકે બનાયેંગે ઓર આપકે સાથ ખાના ભી ખાયેંગે. મેં પૂરી તરહ આશ્વસ્ત થા કે હા યે હોગા જબ ઇતને બડે લોગ ઇતને મતલબ બડે નેતા હમે ઇસ ચીઝ કા આશ્વાસન દેતે હમે ભી કુછ વિશ્વાસ કરના ચાહીએ કુછ ભરોસા કરના ચાહીએ લેકિન વો ભરોસા કાયમ નહીં રહા ઓર 2 મહિને મેં હી મુજે રોડ પે લાકે બેઠા દિયા. આ આશ્વાસનની વાત તેમના પત્ની શબાના પણ કરે છે. क्या मनोज तिवारी जी को पता नहीं लगा है कि हमारा घर टूट गया, हम बर्बाद हो गए और वही सिल के आ रहा हीरो है ये 41 मजदूरों की जान बचाने वाले सेवियर से हैं, तो क्या उनका फर्ज नहीं बनता था कि वो यहाँ आते और इनसे मिलते, कुछ आश्वासन देते, कुछ बताते, कुछ समझाते, मगर आश्वासन से कुछ नहीं होगा. हमारा जैसा मकान था, सिर्फ हमें हमारा मकान दे दो. सरकार से हमारी यही अपील है क्योंकि हम रोड पे आ गए और हम इतने गरीब आदमी हैं, हम कुछ भी नहीं कर पाएंगे.
વકીલ હસનના ઘરે ડીડીએની કાર્યવાહી બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ અને સાંસદ મનોજ તિવારીએ પણ પ્રતિક્રિયા આપી છે. મુજે બતાયા ગયા હૈ ઓર ઉસકો જરૂર હમ કમ્પનસેટ કરેંગે ઉસકો ઘર ભી દિયા જાયેગા. ઘર કી લીગાલિટી એક અલગ બાત હૈ લેકિન ઉસ પરિવાર કો પ્રધાનમંત્રી આવાસ યોજના કે તહત ઘર દેના યે હમારી જિમ્મેદારી હૈ. હમ ઉનકો બહોત જલ્દી એકોમોડેટ કરેંગે.